ને મિત્રો મજામાં મિત્રો કંડક્ટરની જે અગાઉ પરીક્ષા લેવાયેલી એના સમ્સ આપણે જોઈ રહ્યા છીએ. એમાં મેથ્સની અંદર એક ચક્રવૃદ્ધિ વ્યાજનો આવો સમ છે કે 10,000 રૂપિયાના 10% ચક્રવૃદ્ધિ વ્યાજે 4 વર્ષમાં કેટલા થાય. મિત્રો કેટલા થાય એટલે આખું વ્યાજ મુદલની વાત છે, એટલે કે એને એ કહીએ તો આપણા જે સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 અને એન ઘાત. તો મિત્રો તમને ખબર છે કે અહીંયા પી એટલે 10,000 રૂપિયા છે, સાથે સાથે આર પણ તમને ખબર છે કેટલા છે, 10% છે, અને એન તમને આપી દીધા છે 4 વર્ષ, બરાબર અહીં લખવાનું. પણ વાત એટલી જ છે કે તમારે જે કંઈ છે એ ગણતરી છે, 1 વત્તા આર 10 ના છેદમાં 100 અને આ 4 ઘાત. મિત્રો 1 વત્તા 10 ના છેદમાં 100 એટલે તમે 0.1 લખી શકો, એટલે કે 1.1 ની 4 ઘાત, આવું પણ તમે લખી શકો. તો અને એમ ન લખવું હોય તો બીજી એક વાત છે કે તમે 11 ના છેદમાં 10 લખો, પણ જ્યારે 4 ઘાત છે એટલે તમે શું કરી શકો કે 10,000 11 ના છેદમાં 10 11 ના છેદમાં 10 11 ના છેદમાં 10 અને 11 ના છેદમાં 10. મિત્રો આ 4 મીંડા 2, 3 ને 4 ઉડી ગયા ને, તો ખાલી ગુણાકાર છે, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11, બસ આ એનો જવાબ. પણ મિત્રો મેં તમને અગાઉ એક શીખડાવ્યું હતું કે કોઈ પણ સંખ્યા હોય ને એને 11 વડે ગુણવા ને એ ડાયરેક્ટ ગુણી શકો. દાખલા તરીકે કોઈ એમ કે 231 એને 11 વડે ગુણવાના છે. કરવાનું શું કે તમારા આ જે છેલ્લો અંક છે ને એને અહીં લખો, બરાબર છેલ્લો અંક છે અહીં લખો, બસ આ બેનો સરવાળો કરો, 3 ને 1 4, પછી આ બેનો 3 ને 2 5, વળી પાછો આ જે છેલ્લો અંક છે ને એ લખી નાખો, બસ આ એનો જવાબ. દાખલા તરીકે કોઈ એમ કે મારે 2 4 1 3 આનો 11 સાથે ગુણાકાર કરવો છે, ગુણ્યા 11, તમે ડાયરેક્ટ કરો, શું કરવાનું, તગડો એમને, પછી આ જોડી 3 ને 1 4, 4 ને 1 5, 4 ને 2 6 અને બગડો પાછો એમને. આ જે છે એ છેલ્લા અહીં મૂકી દો, આ છે એ છેલ્લા અહીં મૂકી દો, પછી બબેની જોડી આ રીતે આગળ જતા જાઓ. ઇઝ ઇટ ઓકે? ચાલો હજી એક લઈ લઈએ, 1005 શું આવશે, 11 સાથેનો ગુણાકાર 5 5, આ બેનો સરવાળો, આ 5 છે છેલ્લે છે મૂક્યા છે, પછી 0 ને 0, પછી 0 ને 1, અને પાછો છેલ્લે આ ભૂલાઈ ન જાય, આ 1 તો મૂકવાનો જ છે. તો આ સિમ્પલ છે, બસ હવે તમારે શું કરવાનું છે, તમારે એ કરવાનું છે કે 11 ગુણ્યા 11, આમ તો ખબર છે 11 ગુણ્યા 11, તો તમે જુઓ છો આ એકડો એમને, આ 1 ને 2 અને 1, બરાબર. હજી કરવાના છે, શું કરશો, આ એકડો એમને, 2 ને 1 3 2 ને 1 3 1, હજી તમારે કરવાના છે, શું આવશે, આ એકડો એમને, 3 ને 1 4, 3 ને 3 6, 3 ને 1 4 અને 14,641, એવું ક્યાંય છે, જરૂર છે. મિત્રો છે ને સહેલું, પણ કોઈ કહેશે કે સર આવી ગણતરી નથી કરવી મારે, માત્ર આના આધારે કહી શકાય, જવા દો કંઈ વાંધો નહીં. મિત્રો અહીં તમને જે વિકલ્પ આપ્યા છે ને એ જ એવી રીતે આપ્યા છે કે તમે ફટાફટ કહી શકો. કેવી રીતે, તમને ખ્યાલ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. હવે જો તમને ખબર છે કે 10,000 રૂપિયા હોય અને એના 10% ગણવા હોય, એનો ટેક મીંડું કાઢી નાખો, એટલે 1,000 રૂપિયાથી કંઈક વધારે આવતું હોય, અને કેટલા વર્ષ છે, 4,000, બરાબર. તો 4,000 રૂપિયા વ્યાજ થાય એટલે કે 10,000ના 14,000 તો થઈ ગયા, 14,000થી થોડુંક વધારે, થોડુંક વધારે, યસ થોડુંક વધારે અહીંયા જ છે, અહીંયા નથી, એટલે કંઈ ન કરો, સીધે સીધા પણ તમે જવાબ મેળવી શકો છો. ઇઝ ઇટ ઓકે? તો આવું આપણે કરવાનું છે, એટલે વિકલ્પ ઉપર જ્યારે નજર કરો ત્યારે તમારું ધ્યાન એ હોવું જ જોઈએ કે ડાયરેક્ટ મળી જાય છે તો આવું કશું કરવાનું નહીં. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. આ સમની અંદર સાવ સિમ્પલ છે, માત્ર એટલું કહ્યું છે કે 250 રૂપિયામાં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા, તેને કેટલામાં વેચવી પડે. મિત્રો 10% મેળવવા એટલે તમને ખબર છે કે દાખલા 3,450 હોય, 10% મેળવવા એટલે આ પોઈન્ટ અહીંયા છે, એ પોઈન્ટને અહીંયા લઈ આવવાનું છે, મતલબ આ 0 વહી ગયું, 345 રૂપિયા. આટલું સિમ્પલ, 250 રૂપિયા છે એના 10% એટલે કે 25 રૂપિયા, બરાબર. આપણે પોઈન્ટ અહીં છે અહીં લઈ લીધો, છેલ્લે 0 છે એ ઉડી ગયું, બસ સ્વાભાવિક છે, 250 રૂપિયા હોય એમાં 25 ઉમેરી, અને જો તમે એ વસ્તુ વેચો તો તમને એ જે 25 રૂપિયા એટલે કે 10% નફો મળી જાય. તો આટલા સહેલા પણ અહીં સમ પૂછાયેલા હતા, કારણ કે આ લેવલ એકદમ હળવું હશે, બસ તમારો ટાર્ગેટ રાખવાનું છે 100 માંથી 100. તો 100 માર્કના પેપરની અંદર 100 એ 100 માર્ક તમારા હોય
એવો પ્રયાસ કરો એટલે તમે ચોક્કસ આવી ગયેલા છો. જોઈએ નેક્સ્ટ. ને આ સમની અંદર લસા અને ગુસ્સા આધારિત તમને બે સંખ્યા આપી દીધી છે અને એના કયા ગુણોત્તરમાં છે એવું પૂછ્યું છે. મિત્રો પહેલા આપણે લસા લઈ લઈ. લસા લેવો એટલે જે નવા મિત્રો છે જોજો, સાવ સિમ્પલ છે. 28 અને 42 ને લખો અને લસા લેતી વખતે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગ 2 થી કરવાના. 2 વડે જેને ભાગી શકાય છે એને ભાગો, બાકીના એમને મૂકી દઉં. જેમ કે 14 2 28, 21 2 42, ફરીથી 2માં ટ્રાય કરો, 7 2 14. અહીંયા નથી થતું તો એમને મૂકી દઉં. પછી 2, હવે કેમ 2 નથી ચાલતું તો 2 પછી કોણ લેવાનું છે, 3. 7 7 3 21, 3 પછી 5, 5 નથી 7, તો જુઓ જી 7 આવી ગયું. તો બસ આનો ગુણાકાર, 2 2 4 4 3 12 12 7 84. તો આ જે છે એ તમારો લસા આવ્યો. હવે આવી વાત ગુસ્સાની, તો ગુસ્સામાં શું કરવાનું, એ જ રીતે લખો, પણ એવા અંકો લ્યો કે જે બંનેમાં ચાલતા હોય. જેમ કે 2 આ 14 21, ચલો હવે બંનેમાં ચાલે એવું છે, 3 ના 3 નથી તો 5 5 નથી 7, યસ 7 2 14 7, હવે બંનેમાં ચાલે એવું કોઈ નથી તો શું જવાબ આવ્યો, 7 2 ને 14. તો જોજો 84 અને 14, બસ આ એનો જવાબ. પણ તમે કહો સર એવું તો કંઈ છે નહીં, પણ તમે જોઈ શકો છો અહીંયા છેદ ઉડે છે, યસ ડાયરેક્ટ નથી આવડતું એમ તો ખબર પડી જાય કે 14 6 84. ધારો કે તમને નથી આવડતું તો તમે 2 7 2 14 બરાબર 42 તો એમ કરીને પણ આગળ જઈ શકો છો, પણ જવાબ આવશે 6 જેમ 1. છે ને સિમ્પલ મિત્રો. તો આવું અગાઉ કંડક્ટરની પરીક્ષામાં પૂછાયેલું હતું. તો મિત્રો મજા આવી. મિત્રો તમારી કોમેન્ટ્સ મને મળતી રહે છે અને બસ લાઈક કરું, કોમેન્ટ્સ લખવી એ જરૂરથી, સાથે સાથે તમારા મિત્રોને પણ શેર ચોક્કસ કરી દેજો. તો મિત્રો ઘણી બધી એક્ઝામ્સ આવી રહી છે. જે લોકો 12th અંદર હમણાં જ પરીક્ષા આપી છે એ લોકો પણ આ વેકેશનનો સદુપયોગ કરી શકે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ પણ પોતાનું ગણિત સરસ કરવા, રિઝનિંગ સરસ કરવા, જનરલ નોલેજ વધારવા જરૂરથી આ ચેનલ જોયા કરે, સબસ્ક્રાઇબ કરી અને બસ આનંદથી નવા નવા વિડીયોઝ જોયા કરો. અને આગલા જે કંઈ વિડીયોઝ છે એ પણ તમે પ્લેલિસ્ટની અંદરથી જોઈ લેશો તો મજા આવશે. મિત્રો બસ તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ્સ તો છે જ. મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.